તમે શરૂઆતમાં ગણિતમાં શીખ્યા હશો બે વત્તા ત્રણ બરાબર પાંચ અથવા જોયું હશે કે છ વત્તા એક બરાબર સાત અથવા આઠ ઓછા બે બરાબર છ અને તમે કદાચ વિચાર્યું હશે આ બરાબરની સંજ્ઞા એ જવાબ દર્શાવે છે બે વત્તા ત્રણ શું છે બે વત્તા ત્રણ નો જવાબ પાંચ છે છ વત્તા એકનો જવાબ સાત છે આઠ ઓછા બેનો જવાબ છ છે પરંતુ આ પૂરેપૂરું સાચું નથી આ બરાબરની સંખ્યા એમ દર્શાવે છે કે જમણી બાજુ જેટલો જથ્થો છે એટલો જ જથ્થો ડાબી બાજુ પણ છે એ દર્શાવે છે કે બે વત્તા ત્રણ એ પાંચ જેટલું જ છે અને આને માત્ર આવી રીતે જ નહીં લખાય તમે પાંચ બરાબર બે વત્તા ત્રણ પણ લખી શકો તમે એમ પણ લખી શકો ત્રણ વત્તા બે બરાબર બે વત્તા આપણે અહીં જવાબ નથી દર્શાવી રહ્યા આપણે માત્ર એમ કહી રહ્યા છે કે ત્રણ વત્તા બે બરાબર બે વત્તા ત્રણ જેટલું જ છે આપણે જાણીએ છીએ કે બંને બરાબર પાંચ છે તમે સરવાળા અને બાદબાકી સાથે પણ કરી શકો તમે એમ લખી શકો કે છ વત્તા એક એ આઠ ઓછા એક જેટલું જ છે આ બંને એક સરખો જથ્થો છે છ વત્તા એક શું છે સાત છે આઠ ઓછા એક શું છે સાત છે આમ બરાબરની સંખ્યાનો અર્થ માત્ર જવાબ નથી કે માત્ર સંખ્યાનો સરવાળો અને બાદ બાકી નથી ડાબી બાજુ જેટલો જથ્થો છે એટલો જ જમણી બાજુ છે આને ધ્યાનમાં રાખીને બરાબરની સંખ્યાનો ઉપયોગ કરીને આપણે કેટલાક સમીકરણો લખી શકીએ અને એ જાણી શકો કે એમાંનું ખરેખર કયું સાચું છે

આમ આ વિધાન આ સમીકરણ સાચું નથી તમે ક્યારેક કોઈને આમ પણ કરતા જોયા હશે એનો અર્થ એ થાય કે સરખા નથી અઢાર અને એક્યાસી એ સરખા નથી ચાલો આગળ જોઈએ જો મારે નવ ઓછા ત્રણ વત્તા બે ઓછા શૂન્ય બરાબર શૂન્ય વત્તા એક ઓછા એક વત્તા આઠ છે એમ લખ લખવું છે તો આ સાચું છે ચાલો ડાબી બાજુ શું છે તે જોઈએ જુઓ નવ ઓછા ત્રણ એ છ છે વત્તા બે આઠ છે ઓછા શૂન્ય એ આઠ છે આમ હું આની ગણતરી કરું છું તો તે બરાબર આઠ છે અને જમણી બાજુ શૂન્ય વત્તા એક ઓછા એક એ શૂન્ય છે આમ આ પણ આઠ થશે આઠ બરાબર આઠ આમ આ વિધાન સાચું છે આ આઠ લખવાની અલગ રીત છે નવ ઓછા ત્રણ વત્તા બે ઓછા શૂન્ય એ આઠ છે અને સંખ્યા એ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સરખી છે એમ દર્શાવે છે ચાલો બીજું ઉદાહરણ જોઈએ ચાલો વધુ બે ઉદાહરણો જોઈએ જો હું આમ લખું તો આ સાચું છે તમને થોડી જિજ્ઞાસા થશે જો હું આ અંક એક અને શૂન્ય સાથે મૂકું તો દસ જેવું દેખાશે પણ છે નહીં આપણે આ રીતે ગણિત કરતા નથી આપણે આ રીતે વસ્તુ ઉમેરતા નથી એક વત્તા શૂન્ય એ માત્ર એક જ છે આમાં સરખું નથી આમ દસ એ એક બરાબર છે એ સાચું નથી ચાલો વધુ એક જોઈએ બરાબર છે એ એ સાચું નથી આપણે જાણીએ છીએ તો આ સરખું નથી અને આ પણ સરખું નથી ચાલો વધુ એક ઉદાહરણ જોઈએ એમ કહીએ કે મારી પાસે સાત વત્તા એક બરાબર ત્રણ વત્તા ચાર છે શું આ સમીકરણ સાચું છે આપણી પાસે ડાબી બાજુ સાત વત્તા એક એ આઠ છે ત્રણ વત્તા ચાર એ સાત છે આ બંને જથ્થો સરખો નથી તે બંને જ સંખ્યા સરખી નથી આ બંને બરાબર નથી બરાબર